હાર્દિક સ્વાગત કરે છે. કોવિડ-19 મહામારીના કારણે આપણે શાળામાં મળી શક્યા નથી. સરકારશ્રીના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબના માધ્યમ દ્વારા આપ સુધી શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું ચૌધરી કાજલ, મારો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 7. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી કારીગર વિશે અભ્યાસ કરીશું. મધ્યયુગીન સ્થાપત્યો, એમાં જોઈએ તો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. એમાં જોઈએ તો મધ્યયુગ દરમિયાન પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલા સ્થાપત્યોમાં વાવ, તળાવ, મંદિર, મસ્જિદ વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ ભારતના વિવિધ પ્રાંતોએ પણ વારસામાં મળેલી સ્થાપત્યને પોતપોતાની રીતે વિકસાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શિલ્પકલા વિશે જોઈશું. એમાં શિલ્પીના મનમાં ચાકતા ભાવોને છીણી, હથોડી વડે, પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્થાપત્ય. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. એમાં જોઈએ તો મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતના સ્થાપત્ય વિશે જોઈશું. ઈસવીસન 1700થી ઈસવીસન 1200 સુધી રાજપૂત યુગ હતો, જેમાં જોઈએ તો ખજૂરાના મંદિરો આવેલા છે. એના પછી પુરીનું લિંગરાજનું મંદિર, ત્યારબાદ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ગોપનાથના મંદિરોનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે, જેમાં સ્થાપત્યોમાં જોઈએ તો મસ્જિદો, મકબરાઓ, રોઝાઓ મુખ્ય છે. એમાં જોઈએ તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા અને શિરીનો કિલ્લો મુખ્ય છે. એના પછી જોઈએ તો અમદાવાદનો ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, બંગાળાની સોના મસ્જિદ એ પણ અગત્યના તે સમયના સ્થાપત્યો છે. ત્યારબાદ જોઈએ તો હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલા કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ પણ અગત્યના તે સમયના સ્થાપત્યો માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કોણાર્કનું સૂર્ય મંદિર. એમાં જોઈએ તો આ મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે. એને 12 પૈંડા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેંગોળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતાઓ, તેના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા છે. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર એ મંદિરની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખમંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પંથ હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો, તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આકરાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો
સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુગલોએ બાગ બગીચાઓની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાએ બંધાવેલા આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ આ તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. આ ઉપરાંત દિલ્હી સ્થિતિમાં લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલા આ કિલ્લામાં દીવાન એ આમ, દીવાન એ ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનું અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન બનાવ્યું હતું. દર વર્ષે 15 ઓગસ્ટ તથા 26 જાન્યુઆરીએ આ લાલ કિલ્લામાં ધ્વજવંદન કરવામાં આવે છે. એવી રીતે જોઈએ તો આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતના સ્થાપત્ય વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. સોલંકી સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. એમાં જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ એ શૈવ પંથનું એક અત્યંત પુરાતન અને સમૃદ્ધ મહત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરોનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું હતું. એમાં જોઈએ તો એ 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. પછી જોઈએ તો જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે. એ ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. રાખેંગારે તેમાં અળીકળીની વાવ અને 9 ગણ કૂવો બંધાવી પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી. એક યુક્તિ છે કે અળીકળી વાવ અને 9 ગણ કૂવો જેણે ન જોયો હોય તે જીવતો મૂવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જોઈશું મોઢેરાનું સૂર્ય મંદિર. એમાં જોઈએ તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર એ સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર અને ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હોય. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ પ્રતિમાઓ આવેલી છે. મંદિરની બહારના જળકુંડથી ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાણીની વાવ વિશે અભ્યાસ કરીશું. એમાં ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું. ત્યારબાદ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધપુરનો રુદ્રમહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે એ શૈવપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું. કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂકા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ, જો કે અત્યારે 1 માળનો રુદ્ર મહાલય હયાત છે. તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી જોઈએ તો સિદ્ધરાજના માતા
મીનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણો પણ જોવાલાયક છે. એવી જ રીતે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતરણ થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411માં કરવામાં આવી હતી. આ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ, એના બાદ એના પછી આવે છે જામા મસ્જિદ, એ મુખ્ય છે. કિલ્લો એ વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે. ત્યાર પછી જોઈએ તો ચાંપાનેરમાં આવેલી જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા તે સમયની અડાલજની વાવ, એટલે કે એ વાવ રાણી રૂડાદેવીના વાવથી પ્રસિદ્ધ સ્થાપત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અમદાવાદની વિશિષ્ટ સ્થાપત્યોમાં સિદ્ધિ સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવે છે, જે વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. એના પછી જોઈએ તો જૈન મુનુએ પાલિતાણામાં શત્રુજ્ય ડુંગર પર જૈન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલિતાણા સ્થળો છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતાણા પણ જૈન મંદિરોનું મહાન ધર્મતીર્થ છે. એના પછી જોઈએ તો પાળિયા. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. મોટે ભાગે આ યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણો જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ, કુંવરબાનો પાળિયો, સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રકલા જોઈએ તો એમાં બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી વિશિષ્ટ ગ્રંથો હતા. આકાર ઇરઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીઓના ચિત્રો, પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ હતી. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા. મુગલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલીમાં તળપદી, સાદી, આમ અનેક પ્રકારના લોકજીવનને ધબકાવનાર ઝીલતી સજીવન કલા હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સંગીત. સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામી સૂફી સંગીતનો પણ પ્રારંભ થયો હતો. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી હતી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, સાહિત્યમાં જોઈએ તો મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું. એમાં કેટલાક ગ્રંથોનું માહિતી આપણે નીચે મુજબ મેળવશું. એમાં જોઈએ તો ગ્રંથ અને એમના રચયિતા કોણ છે. એમાં જોઈએ તો સૌ પ્રથમ આવે છે સિદ્ધ હેમ શબ્દ અનુશાસન. આ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. એવી રીતે બીજા નંબરનો ગ્રંથ આવે છે ગીત ગોવિંદમ. એમની જે રચના છે એ જયદેવે કરી હતી. એવી જ રીતે ત્રીજા નંબરનો જે ગ્રંથ આવે છે હિતોપ્રદેશ ગ્રંથની રચના નારાયણે કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું લોકનૃત્ય અને હસ્તકલા.
એમાં જોઈએ તો ગુજરાત તેની લોક સંસ્કૃતિના લોકનૃત્યો તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે, જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારોનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરના ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશથી લોકો ગુજરાતમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું ગુજરાતમાં નવરાત્રી ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલો ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો હતો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રીમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે અને ગુજરાતમાં આ મહત્વનો ઉત્સવ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશિષ્ટતાઓ જોવા મળે છે. જેમાં જોઈએ તો કચ્છનું ભરતકામ, મોતીકામ અને પાટણના પટોળા, જે જામનગર અને જેતપુરની ભાંધણી વિશ્વવિખ્યાત થયા છે. જેમાં જોઈએ તો કચ્છના બન્ની અને ખદીર વિસ્તારના કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલા ભરતગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી અને 12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલા પટોળા પણ વિશ્વવિખ્યાત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું શહેરીકરણ. શહેરીકરણમાં જોઈએ તો શહેરોનો પુનઃઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો હતો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાઈ ગઈ હતી. એવી જ રીતે આપણે ગુજરાતમાં જોઈએ તો અણહિલવાડ, પાટણ, એવી જ રીતે પાટણ પછી આવે છે ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું શહેરીકરણનું. એમાં જોઈએ તો શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂતકાળથી જ મુગલકાળ સુધી વિકસતું ગયું છે. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ તે સમયે દિલ્હીમાં લાલ કિલ્લાની રચના કરી હતી. આ સમયમાં કેટલાક લાહોર, જૌનપુર, ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તે શહેરોનો વિકાસ સારો એવો થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું હતું. એ સમયે યુરોપિયન કંપનીઓના આગમનના કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ એ તે સમયના વિશિષ્ટ કેન્દ્રોનો સારો એવો વિકાસ થયો હતો. તો એના પછી જોઈશું વિજયનગરની રાજધાની હમ્પી હતી. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગની માહિતી આપી. વિજયનગરની સુતરાવ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિત ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. હવે જોઈશું ગુજરાતના ભરૂચ, ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં જે સુરત ભારતનું એક મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું હતું. એમાં જોઈએ તો વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. સુરતમાં 17મી સદીમાં સુતરાવ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થયો હતો. સુરત એ આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય, યુરોપિયન અને વેપારીઓના અનેક સંસ્થાઓ અહીં જોવા મળ્યા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાવ કાપડ, રેશમી કાપડ, ગળીના મોટા ગોદામો પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગો ધંધાઓને કારણે વિદેશ અને વ્યાપારના પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વાહણ બાંધવાના ઉદ્યોગો, નિવાસીની વ્યવસ્થાઓ, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો
व्यापक प्रमाण में विकास थयो हतो।